દેવોના દેવ મહાદેવ ભક્તોની સાચી પ્રાર્થના જલ્દી સાંભળી લેતા હોય છે અને એમાં પણ સોમવારે ભક્તો શિવને રીઝવીને મનોવાંછિત ફળ મેળવતા હોય છે। નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં આવેલ સોલંકી વંશના સ્વયંનું સ્વયંભૂ પ્રાચીન મંદિર સોમનાથ મહાદેવના દર્શને ભક્તો દૂર દૂરથી આવે છે। આ ધામને દક્ષિણ ગુજરાતનું સોમનાથ મહાદેવ કહેવામાં આવે છે। તો આવો મેળવીએ ભોળાનાથની કૃપા। દક્ષિણ ગુજરાતમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનેલ બિલીમોરાનું સોમનાથ મહાદેવનું મંદિર જે સ્વયંભૂ શિવલિંગ છે, જે સોલંકી યુગમાં 1218 દરમિયાન બંધાયું હોય એવું માનવામાં આવે છે, જેનો વર્ષ 1975માં જીર્ણોદ્ધાર થયો હતો। અહીં સોમવાર અને શ્રાવણ માસ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। સોમનાથ મહાદેવના મંદિરના શિવલિંગના દર્શન કરી ધન્યતાનો અનુભવ ભક્તો કરતા હોય છે। જે કે વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા ભાવના રાખી ભગવાન શિવના ચરણમાં જે વસ્તુ અર્પણ કરે તેના કરતાં અનેકગણું ભગવાન ફળને ફળ પ્રાપ્ત કરાવે છે। એમ કહેવા જે સંતાનની ઈચ્છા હોય તો ભગવાન સંતાનની પ્રાપ્તિ કરાવી શકે છે, જેના મનમાં ઐશ્વર્યની ઈચ્છા હોય ભગવાન ધનની પ્રાપ્તિ કરાવી શકે છે, જેના મનમાં મૃત્યુની ઈચ્છા લે જે વ્યક્તિને જલ્દી મૃત્યુ ન થાય અને અનેક જાતની જે વાતો હોય માણસ અનેક જાત રોગોથી ભયંકર રોગોથી પીડાતો હોય તે વ્યક્તિ પણ ભગવાન શિવ પાસે આવીને ઘીનું દાન કરે અને ભગવાનને પૂજાંજલિ કરે તો અવશ્ય એની પણ મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન એને પણ ગતિની પ્રાપ્તિ કરાવી દે છે। શ્રદ્ધાળુઓ સોમવાર અને શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના મંદિરે આવે છે અને સાચી શ્રદ્ધા સાથે જે પણ ભક્ત ઉપાસના કરે છે તેમની ઈચ્છાઓ તરત જ ભોળાનાથ પૂર્ણ કરે છે। લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને અવગણતા ન પડે તે માટે રાજ્ય સરકારની પોલીસની સેવા પણ અહીં પૂરી પડાઈ રહી છે। બિલીમોરા સોમનાથ મંદિરે સ્વયંભૂ સ્થાપિત થયેલું છે। એક દંતકથા મુજબ ગાય માતા રોજ દૂધનો અભિષેક શિવલિંગ પર અર્પણ કરતી હતી અને ગાયના માલિકને દૂધ દોહતી વખતે દૂધ ન આપતી હતી। ત્યારે ગાયના રખેવાળની પત્નીને શંકા જતા ગાયનો પીછો કરતા ખબર પડી કે ગાય શિવલિંગ પર અભિષેક કરી રહી છે। રાજપૂતની મહિલાનો પતિ નાસ્તિક હોવાથી પત્નીની જાણ બહાર પતિ ઉઠે તે પહેલા મહિલા દરરોજ શિવલિંગની પૂજા કરવા જતા રાજપૂતાણીના પતિને પોતાની પત્ની પર શંકા જતા પતિએ ખુલ્લી તલવાર લઈ પત્નીનો પીછો કર્યો હતો। જેવી પત્ની શિવલિંગ પાસે પ્રાર્થના કરી રહી હતી ત્યારે પાછળથી પતિનો અવાજ આવતા પત્નીએ પતિને તેની પાછળ ખુલ્લી તલવાર લઈને ઉભેલો જોયો। પત્નીને એમ કે હવે મારો પતિ મને મારી નાખશે, જેથી શિવજીની સહાયતા માંગતા શિવલિંગ વચ્ચેથી ખુલી ગયું અને રાજપૂતાણીને શિવે લિંગમાં સમાવી લીધી હતી। પણ રાજપૂતાણીના વાળ પતિએ પકડી લેતા બહાર રહી ગયા હતા, જે હમણાં થોડા સમય પહેલાં જ નામશેષ થયા। રાજપૂતે પોતાની પત્નીને બહાર કાઢવા લિંગ પર તલવારના ઘા કર્યા હતા, જેના નિશાન હજુ પણ હયાત છે। અને અહીં મંદિર સ્થાપવામાં આવ્યું હતું, જેમાં સોમનાથ દાદા પર લોકોની શ્રદ્ધા વધતા આજે ભક્તોની ભીડ અહીં સમાતી નથી। અરે ભાલ ત્રિપુંડ કરું ભય હારી ભસ્મ લગાવી અંગે, જીવ અને શિવનો મેળાપ કરવાનો ઉત્તમ અવસર શ્રાવણ મહિનાને માનવામાં આવે છે। આવનાર સમયમાં શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે। શિવ ભક્તિ જો સાચી હોય તો પરમ તત્વ સુધી પહોંચી જવામાં શિવ મદદરૂપ થતા હોય છે। જેમને સાંસારિક સુખ જોઈએ એમને સંસારી સુખ પ્રાપ્ત થાય છે અને યોગ્યો પણ પરમ આનંદની પ્રાપ્તિ માટે સોમવાર અને શ્રાવણ મહિનાને શ્રેષ્ઠ માનતા હોવાથી એક લયમાં શિવ ભક્તિમાં લીન બનતા હોય છે અને પરમ તત્વમાં લીન બને છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, નવસારી।